हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल्स कुलगुरु एंड अस्मिता विद्यालय का नाम नाम पर सवाल आप सब हार्दिक स्वागत करो। जो अपने आज इंग्लिश प्राइमर के अंदर स्पेलिंग जो छे એટલે ચિત્ર સાથે જોઈન્ટ કરવાના છે, મતલબ ચિત્ર આપેલા છે તો નીચેના ખાનામાં આપેલા ચિત્ર જોઈ શબ્દ ફરતે રાઉન્ડ કરવાનું છે, મતલબ વર્તુળ કરવાનું છે। અહીંયા પહેલું આપણને ઉદાહરણ તરીકે આપી દીધું છે, આપણે ચાર સ્પેલિંગ આપેલા છે અને વચ્ચે ચિત્ર આપેલું છે। પેજ નંબર पेपर पर बदल ध्यान पूछो है कि आपने पहले चित्र आपी छे टैग नो टैग એટલે લેબલ, તો એનો સ્પેલિંગ શું થશે તો કે ટી એ જી ટેગ એટલે લેબલ। તો અહીંયા ટેગ જે છે એના ટેગ નો જે સ્પેલિંગ છે એના પર તે વર્તુળ કરેલું છે। હવે એવું આપણે બીજું ચિત્ર જોઈએ, વચ્ચે આપણને સેનું ચિત્ર આપેલું છે ટેન, તો જ્યાં ટેન નો સ્પેલિંગ હોય એના પર તે અહીંયા પહેલું આપણને ટેગ આપેલું છે તો એના પર તે આપણે વર્તુળ કર્યું। હવે અહીંયા આપેલું છે ટેન, તો એનો સ્પેલિંગ શું થશે ટી ઈ એન ટેન, તો ટેન પર તે આપણે આ રીતના સર્કલ બનાવવાનું છે। ત્યારબાદ આપણને અહીંયા ભમરડાનું ચિત્ર આપેલું છે, તેનો સ્પેલિંગ થશે ટી ઓ પી ટોપ એટલે ભમરડો। ત્યારબાદ છે સન, સૂર્યનું ચિત્ર આપેલું છે એસ યુ એન સન એટલે સૂર્ય। હવે રીતના ચાર સ્પેલિંગ આપેલા હોય ટે બે ર અને પેટ, આમાંથી ચિત્ર જોઈ અને જે સાચું સ્પેલિંગ હોય એના પરથી આપણે વર્તુળ કરતા જવાનું છે। તો અહીંયા ટેન નું ચિત્ર છે તો ટેન ના સ્પેલિંગ ઉપર આપણે વર્તુળ કર્યું છે, અહીંયા ટેન નો સ્પેલિંગ છે તો ટેન ના સ્પેલિંગ ઉપર વર્તુળ કર્યું, અહીંયા ટોપ નો સ્પેલિંગ આપેલો છે તો ટોપ ના સ્પેલિંગ ઉપર ફરીથી આપણે વર્તુળ કર્યું। એવી રીતના અહીંયા સન એસ યુ એન સન આપેલો છે તો સન નો જે સ્પેલિંગ હોય એના ઉપર આપણે વર્તુળ કરવાનું છે। હવે ત્યારબાદ અહીંયા આપણને કડી આપેલી છે, ફૂલની કડી આપેલી છે, તેને શું કહેવાય તો એ બી યુ ટી વર્ડ એટલે કડી, બી યુ ડી વર્ડ એટલે કડી થાય। પછી આપેલું છે અહીંયા બ્રેડ, તમારા બુક ની અંદર ઉંદર બુકે તમને ચિત્ર આપેલું છે એને કહેવાય બ્રેડ, તો એનો સ્પેલિંગ શું થશે આર એ ટી બ્રેડ એટલે ઉંદર। હવે અહીંયા આપેલું છે તો અહીંયા આપણને જે પોઈન્ટ હોય બોલપેન નો એને કહેવાય નીબ, એન આઈ બી નીબ, નીબ એટલે ટા, શું થશે ટા, જે આપણે પેન હોય એનો જે પોઈન્ટ હોય ને એને કહેવાય ની એન આઈ બી ની બદલે ટા। હવે અહીંયા કહ્યું છે મેપ, મેપ નું ચિત્ર તમને અહીંયા આપી દીધેલું છે, તેનો સ્પેલિંગ શું થશે એમ એ પી મેપ એટલે નકશો। હવે આ રીતના ફરી વાર આપણે નજર કરીએ, બર્ડ નું ચિત્ર આપેલું છે બર્ડ એટલે કડી, બી યુ ટી બર્ડ એટલે કડી, રેડ નું ચિત્ર આપેલું છે આર એ ટી રેડ એટલે ઉંદર। ત્યારબાદ આપણને ટાંક નું ચિત્ર અહીંયા આપેલું છે એને બી ની બદલે ટાંક, અને ત્યારબાદ છે મેપ એને બી મેપ એટલે નકશો। હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ અહીંયા ફોક્સ નું એટલે સીઆર નું તમને ચિત્ર આપી દીધેલું હશે, તો એફ ઓ એક્સ ફોક્સ એટલે શું થાય સીઆર, એફ ઓ એક્સ ફોક્સ એટલે સીઆર। હવે ત્યારબાદ અહીંયા આપેલું છે કરોળિયાની જે જાળી તમે જોઈ હશે એને કહેવાય વેબ, ડબલ્યુ ઈ બી વેબ એટલે જાળી, તો અહીંયા આપણે વેબ નું ચિત્ર આપેલું છે તો અહીંયા જ્યાં વેબ નું સ્પેલિંગ હોય તેના પર આ રીતના વર્તુળ કરવાનું છે। હવે ત્યારબાદ આપણે અહીંયા આગળ જોઈએ, અહીંયા આપણને એક ઝૂંપડી જેવું ચિત્ર આપેલું છે તે ઇંગ્લિશમાં શું કહેવાય હટ, એચ યુ ટી હટ એટલે શું થાય ઝૂંપડી, તો અહીંયા હટ નો સ્પેલિંગ આપેલું છે એચ યુ ટી હટ એટલે ઝૂંપડી, તો તેના પર આપણે રાઉન્ડ કરીશું। ત્યારબાદ અહીંયા આપેલું છે લાડુ, જે નાના બાળકો જયારે જમતા હોય ત્યારે એના મોં પરથી જે લાળ પડે એને સાફ રાખવા માટે શેનો ઉપયોગ કરતા હોય છે લાડિયાનો, તો એ લાડિયું એને ઇંગ્લિશમાં શું કહેવાય બી આઈ ડી ટી એટલે લાડિયું। હવે લાડિયાનો ઉપયોગ પણ તમને ખબર પડી ગઈ કે શું હોય, અને આ લાડિયું કહેવાય બી આઈ ડી ટી એટલે લાડિયું, તો એના પરથી આ રીતના આપણે રાઉન્ડ કરીશું એફ ઓ એક્સ ફોક્સ એટલે સીઆર, ડબલ્યુ ઈ બી વેબ એટલે જાળું, પછી એચ યુ ટી હર્ટ એટલે ઝૂંપડી, પછી છે બી આઈ બી બી બદલે લાડી, તો આ રીતના ચિત્ર જોઈ અને સ્પેલિંગ ફરતે વર્તુળ કરવાના છે। હવે ત્યારબાદ આપણને અહીંયા લાકડાનું ચિત્ર આપેલું છે લોગ એટલે લાકડું થાય, તો એલ ઓ જી લોગ એટલે લાકડું, ત્યાં વર્તુળ કરીશું। ત્યારબાદ આપણને અહીંયા પંખાનું ચિત્ર આપેલું છે તો એ શું સ્પેલિંગ થશે એફ એન ફેન એટલે પંખો, તો અહીંયા એના ઉપર વર્તુળ કરીશું। ત્યારબાદ આપણને અહીંયા જેડ નું ચિત્ર આપેલું છે, જે ઈ ટી જેડ એટલે વિમાન, વિમાન નું ચિત્ર આપેલું
છે ને ઓક્સ નો સ્પેલિંગ છે ક્યાં રામ કરીશું લોગ એટલે શું થશે લાકડુ એલ ઓ જી લોગ એટલે લાકડુ એફ એ એન ફેન એટલે પંખો જે ઈ ટી જેટ એટલે વિમાન ત્યારબાદ છે ઓક્સ ઓ એક્સ ઓક્સ એટલે બળદ થશે હવે ત્યારબાદ અહીંયા આપણને લોકનું ચિત્ર આપી દીધેલું છે હા ચિત્ર એમ છે કે સમજાવી નથી પણ તમારી બુકની અંદર વ્યવસ્થિત તમે જોઈ શકો છો અહીંયા આપણને મોકનું ચિત્ર આપેલું છે એમ ઓપી મોક એટલે પોતું થશે તો ત્યાં રાઉન્ડ કરવાનું છે પછી આપણે છે હેન એટલે મરઘી તો એચ ઈ એન હેન એટલે શું થશે મરઘી તો ત્યાં હેન નો સ્પેલિંગ હોય એના પરથી આપણે રાઉન્ડ કરીશું હવે ત્યારબાદ આપણને અહીંયા ઘરનું ચિત્ર આપેલું છે તેનો સ્પેલિંગ થશે જી યુ એન ઘર એટલે બંધુ હવે ત્યારબાદ આપણને અહીંયા નીમ ટીમ બીમ અને પીમ આટલા સ્પેલિંગ આપ્યા છે અને અહીંયા તીન ના ડબ્બા જેવો આપણને સ્ટીલ નો ડબ્બો હોય ને એ આપ્યું છે તો ટી આઈ એન ડી એટલે ડબ્બો થશે સૌપ્રથમ એમ ઓ પી મોક એટલે પોતું એચ ઈ એન હેન એટલે મરઘી જી યુ એન ગન એટલે બંધુ કરે ટી આઈ એન ટી એટલે ડબ્બો હવે અહીંયા ચિત્ર આપેલું છે માણસ નું અહીંયા તમે જોઈ શકો છો માણસ નું ચિત્ર આપેલું છે તેનો સ્પેલિંગ શું થશે એમ એ એન મેન એટલે માણસ ત્યારબાદ આપણને અહીંયા ટાંકણી આપેલી છે તો એનો શું સ્પેલિંગ થશે ટી આઈ એન ટી એટલે ટાંકણી કાચરી આપણે હોય ને એને કહેવાય ટી આઈ એન ટી એટલે ટાંકણી હવે ત્યારબાદ આપણને અહીંયા મટકાનું ચિત્ર આપી દીધેલું છે તેનો સ્પેલિંગ શું થશે મટકું એટલે પોટ પી ઓ ટી પોટ એટલે માટલું તો અહીંયા જે પોટ નો સ્પેલિંગ છે એના ઉપર આપણે આ રીતના રાઉન્ડ કરીશું અહીંયા પોટ નું આપણને ચિત્ર આવેલું છે મતલબ માટલાનું ચિત્ર આપેલું છે તો એની સામે અહીંયા આપણને પોટ નો સ્પેલિંગ આપેલો છે તો ત્યાં આપણે રાઉન્ડ કરીશું પછી અહીંયા છેલ્લું ચિત્ર છે બોક્સ બી ઓ એક્સ બોક્સ એટલે પેટી તો અહીંયા જે બોક્સ નું સ્પેલિંગ છે એના ઉપર આ રીતના આપણે રાઉન્ડ કરીશું પરિવાર સ્પેલિંગ પર ધ્યાન આપે એમ એ એન મેન એટલે માણસ પછી છે પી આઈ એન પી એટલે ટાકણી એમ ઓ અહીંયા પી ઓ ટી પોટ એટલે માટલું અને બી ઓ એક્સ બોક્સ એટલે પેટી તો હવે આ રીતના તમારે પણ તમારી બુકની અંદર પેજ નંબર 53 ઉપર છે ને આવી રીતના ચિત્ર આપેલા છે સામે સ્પેલિંગ આપેલા છે તો સૂચના પ્રમાણે વ્યવસ્થિતપણે મેં તમને જે રીતના કરાવ્યું છે એ જ રીતના તમારે પણ તમારી બુકની અંદર ઉતારવાનું રહેશે અને ત્યારબાદ આને તમારે ફોર લાઈનની બુકમાં વ્યવસ્થિતપણે ચિત્ર ચિત્ર સરસ વાર દોરી અને ન આવે તો અમે મેં નામ લખ્યા છે એવી રીતના નામ લખીને પણ તમે કરી શકો તો આ તમારે તમારી ઇંગ્લિશ પ્રાઇમરની બુકની અંદર લખવાનું છે અને હોમવર્કમાં તમારે ઇંગ્લિશ પ્રાઇમરની બુકમાં લખાઈ જાય ત્યારબાદ જે આપણે ફોર લાઈનની બુક છે એમાં વ્યવસ્થિત લાઈન આપી અને લખવાનું રહેશે તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ